नमस्कार विद्यार्थी मित्रों, फरी वार आपनुं स्वागत छे आजना नवा लेक्चर में। चेप्टर नंबर 6 आपणे गया लेक्चर में पूर्ण कर्युं छे। चेप्टर नंबर 7 अने चेप्टर नंबर 8 ते आपणा अभ्यासक्रम में समावेश में लेवामां आव्युं नथी, एटले तेना प्रश्नों पण परीक्षा में पूछवामां आवशे नहीं। तो हवे पछीनुं चेप्टर छे आपणे 9, जेमां डेटाबेस मैनेजमेंट सीस्टमनो परिचय आपणे समजीशुं। डेटाबेस मैनेजमेंट एटले शुं, डेटा एटले शुं अने तेनी आपणा जीवन में जरूरियात केटली, ते तमाम पासाओनो आपणे आ चेप्टर में परिचय मेळवानो छे। डेटाबेस मैनेजमेंट उपयोग में लेवाता सॉफ्टवेर अने तेनी साथे कई कई वधारानी सुविधाओ आपणे उपलब्ध बन्या छे, तेनी हरेक बाबतोनी चर्चा आपणे आ चेप्टर में करवानी छे। सौप्रथम आपणे डेटा अने तेनी जरूरियात विशे माहिती मेळवशुं। इन्फॉर्मेशन टेक्नोलॉजीना विकासनी साथे आजना आपणा रोजिंदा जीवन में आ सीस्टम्स आ बाबतो ए आपणा जीवनों एक हिस्सो बनी गया छे। आजे लोको तमाम प्रकारनी माहितीने साचवा माटे सीधी अथवा अड़कतरी रीते डेटा सीस्टमनो उपयोग करे छे। दाखला तरीके शाळाना रजिस्टर बनावाथी मांडीने ऑनलाइन वेचाण करती संस्थाओ, जुदी जुदी संस्थाओ पोताना कर्मचारीनी माहिती राखवा माटे रजिस्टर जेवी बाबतो, ब्रोकिंग एजेंटो जे शेरनू ऑनलाइन शेर बजारनू लेवेचनू कार्य करता होय ते बाबतोनी जाणवणी माटे पण आजे डेटाबेस मैनेजमेंट सीस्टमनो उपयोग करवामां आवे छे। ज्यारे वपराशकर्ता डेटानो संग्रह इन्फॉर्मेशन टेक्नोलॉजीने आधारित करतो होय त्यारे तेनी अपेक्षा ते कोईपण जग्याए होय त्यांथी डेटाने सरळताथी ऑपरेट करी शके, तेनी साथे कार्य करी शके અને તેની અંદર જરૂરી ફેરફાર કરી શકે તે મુજબની અપેક્ષા રાખતો હોય। આ બધી જ બાબતોને આજે ઇન્ફોર્મેશન ટેકનોલોજીએ ખૂબ જ સરળતાથી પૂરી પાડેલી છે। તેથી જ ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો વ્યાપ દિન પ્રતિદિન ખૂબ જ ઝડપથી વિકાસ પામી રહ્યો છે। તેથી જ સર્ચ એન્જિન, રિઝર્વેશન સિસ્ટમ, ઓનલાઈન બેન્કિંગ આ ઉપરાંત જેટલા પણ શેરબજારની લેવેચ કરતા એપ્લિકેશનો છે આ તમામનો વ્યાપ દિન પ્રતિદિન ખૂબ જ ઝડપથી વિકસી રહ્યો છે। તેથી જ આપણે એમ કહી શકીએ કે તે આપણા જીવનનું એક અભિન્ન અંગ બની ગયું છે। આપણે સામાન્ય વિદ્યાર્થીથી માંડી અને દરેક વ્યક્તિ સીધી અથવા અડકત રીતે ક્યાંક ને ક્યાંક આ ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો તે એક ભાગ બન્યા છે। ક્યાંક ને ક્યાંક આ ઇન્ફોર્મેશન ટેકનોલોજીના વિકલ્પો છે તેનો ઉપયોગ કરતો થયો છે અને એક જ સમયે કરોડો લોકો આ તમામ બાબતો સર્ચ એન્જિન કે પછી ડેટા સિસ્ટમ કે પછી આપણે જે આજે સોશિયલ મીડિયા જેવી એપ્લિકેશનોનો ઉપયોગ કરીએ છીએ તે પણ આ એક ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો ભાગ જ બન્યા છે, જ્યાં આપણે આપણી માહિતીઓ પ્રોવાઈડ કરતા હોઈએ છીએ અને અન્ય લોકોને આપણી માહિતી સમજવામાં તે મદદરૂપ બનતા હોય છે। તેથી જ ડોક્ટરો, એન્જિનિયરો, વકીલો, વિદ્યાર્થીઓ આ ઉપરાંત શિક્ષકો અને શૈક્ષણિક સંસ્થાઓ માટે પણ આ બાબતોમાંથી બાકાત રહ્યા નથી। આ તમામ લોકો પણ આજે આ ઇન્ફોર્મેશન ટેકનોલોજીની સિસ્ટમનો ઉપયોગ કરતા રહ્યા છે અને તેનો એક ભાગ બન્યા છે। આ ઉપરાંત આ ડેટા જે સ્ટોર કરવામાં આવે તે કોઈપણ સંસ્થા માટે ખૂબ જ અગત્યનો ભાગ છે, કારણ કે સંસ્થાના વિકાસ માટે જરૂરી નિર્ણયો લેવા માટે પણ તે ખૂબ જ મદદરૂપ બન્યા છે અને સંસ્થા જ્યારે યોગ્ય નિર્ણય લે ત્યારે જ તેનો વિકાસ અને તે નફાકારક પ્રવૃત્તિ કરતી બન્યા છે। તેથી જ આપણે એમ કહી શકીએ કે આ તમામ બાબતો આપણા જીવનમાં ખૂબ જ જરૂરી છે, ખૂબ જ મહત્ત્વની છે। સચોટ નિર્ણયને કારણે જ ધંધાના વિકાસમાં કે સંસ્થાના વિકાસમાં તે અગત્યનો ફાળો ભજવે છે। તેથી જ આપણે એમ કહી શકીએ કે કોઈ ચોક્કસ પ્રકારનો નિર્ણય લેવા, સચોટ નિર્ણય લેવા માટે આપણી પાસે જો પૂરતા પ્રમાણમાં ડેટા હોય તો આપણે આપણી સંસ્થાના વિકાસ માટેનો યોગ્ય નિર્ણય ખૂબ જ બારીકાઈથી વિચાર કરીને લઈ શકીએ છીએ। આઉટપુટ એ ઇન્ફોર્મેશન છે જે કાચા માલ ઉપર પ્રક્રિયા કરી અને મેળવવામાં આવે છે। એક ઉદાહરણ જોઈએ, દાખલા તરીકે સુરત જિલ્લામાં છેલ્લા 10 વર્ષ દરમિયાન થયેલા અકસ્માતોની વિગતો મેળવીએ તો આપણે તેની તમામ પ્રકારની માહિતીને એકઠી કરીએ છીએ। કયા પ્રકારના રોડ રસ્તાઓ હતા, કયા પ્રકારની ભૂલોને કારણે અકસ્માતો થયા, કયા પ્રકારના એરિયામાં અકસ્માતો થયા છે, આ અકસ્માતને નિવારવા માટે કયા કયા પગલાઓને લેવામાં આવ્યા છે,
त्यार बाद आपणे तेना ઉપરથી નિર્ણય લઈએ કે આમાં જો ફેરફાર કરવામાં આવે, આ પ્રકારના ફેરફારો થાય તો હજી અકસ્માતની સંખ્યાને ઘટાડી શકાય। તેથી જ આ કાચી માહિતી ઉપર પ્રક્રિયા કરી અને આપણે ઇન્ફોર્મેશન એટલે કે પાક્કી માહિતી મેળવીએ છીએ। તો હવે આપણે કાચી માહિતી કોને કહેશું અને ઇન્ફોર્મેશન એટલે કે પ્રક્રિયામાંથી પાર ઉતરેલો ડેટા કોને કહેશું તેના વિશેની ચર્ચા કરીએ। ઘણા વ્યક્તિઓ ડેટા અને ઇન્ફોર્મેશનને સમાન ગણે છે, પરંતુ ડેટા અને ઇન્ફોર્મેશન વચ્ચે બારીક તફાવત છે। સામાન્ય રીતે ડેટા એટલે કોઈ પણ ઘટના અંગેની તમામ પ્રકારની હકીકતો, તમામ પ્રકારની તેની માહિતી, જગ્યા, વસ્તુ જેવી તમામ બાબતો જ્યારે એકઠી કરવામાં આવે ત્યારે તે ડેટા હોય છે। એટલે કે કોઈ બનાવ અંગેની સંપૂર્ણ પ્રકારની માહિતી કે જે કોઈ પણ સ્વરૂપમાં હોઈ શકે છે, તે મૌખિક હોઈ શકે છે, તે લખાણ સ્વરૂપની હોઈ શકે છે, તે ચિત્રાત્મક હોઈ શકે છે, તે કોમ્પ્યુટરાઇઝ કરેલી હોઈ શકે છે, અથવા તો તે સામાન્ય પ્રકારની માહિતી હોઈ શકે છે। ડેટા તેના મૂળ સ્વરૂપમાં બહુ ખાસ ઉપયોગી બનતો નથી, પરંતુ વપરાશકર્તાની જરૂરિયાત પ્રમાણે ડેટા ઉપર પ્રક્રિયા કરી અને તેમાંથી જે માહિતી છૂટી પાડવામાં આવે તે માહિતી ઇન્ફોર્મેશન તરીકે ઓળખાય છે, અને તે જ માહિતી યોગ્ય નિર્ણય લેવામાં ખૂબ જ મદદરૂપ બને છે। જ્યારે એક સચોટ નિર્ણય લેવાનો હોય ત્યારે ભેગી કરેલી તમામ પ્રકારની હકીકતોમાંથી આપણી જરૂરિયાત પ્રમાણેની માહિતીને છૂટી પાડી આપણે ચોક્કસ પ્રકારના નિર્ણયો લઈ શકીએ છીએ। એટલે ઇન્ફોર્મેશનને આપણે આ પ્રમાણે વ્યાખ્યાયિત કરી શકીએ, ડેટા ઉપર પ્રક્રિયા કરી અને મેળવવામાં આવેલો ડેટા એટલે ઇન્ફોર્મેશન, અને ઇન્ફોર્મેશન જ તે હકીકતો છે જે આપણે સાચી માહિતી તરફ દોરી જાય છે। કારણ કે ડેટા એ સંપૂર્ણ માહિતી છે અને તે સંસ્થા માટેની તમામ પ્રકારની હકીકતો ન પણ ધરાવતું હોય, તેમાંથી જરૂરી માહિતીને આપણે છૂટી પાડીને આપણી જરૂરિયાત પ્રમાણે અલગ રાખીએ તો તે ઇન્ફોર્મેશન બને છે। એક ઉદાહરણ તરીકે આપણા એરિયામાં કોઈ સુપર સ્ટોરની શરૂઆત થાય અને તે સુપર સ્ટોરનો માલિક નક્કી કરે કે મારે તમામ લોકોના મોબાઈલ પર સુપર સ્ટોરના ઉદ્ઘાટન માટેનો મેસેજ કરવો છે, તો આ મેસેજ માટે તે આપણે જે સિમ કાર્ડ યુઝ કરીએ છીએ તે કંપનીના કોન્ટેક કરશે અને તેની પાસેથી તમામ પ્રકારના લોકોનો મોબાઈલ નંબર મેળવશે। આ મોબાઈલ નંબર અત્યારે સુપર સ્ટોરના માલિક માટે ખાસ ઉપયોગી બનતો નથી, કારણ કે તેમાં તમામ લોકોના મોબાઈલ નંબર હશે જે આ એરિયાના પણ નથી, કદાચ આ સિટીના પણ નથી। તો તેમાંથી એવા ડેટાને છૂટો પાડવામાં આવશે જે આ એરિયાની નજીકના હોય, અને ત્યારબાદ તે મોબાઈલ નંબરને જુદા પાડી તે જ લોકોને મેસેજ કરીને જાણકારી આપવામાં આવશે કે આપણા એરિયામાં કોઈ નવો સુપર સ્ટોર શરૂ થઈ રહ્યો છે, આ પ્રકારની ઓફરો છે, તો તમે ખરીદી કરવા માટે આવી શકો છો। તો જે તમામ પ્રકારના લોકોનો મોબાઈલ નંબર એકઠો કરવામાં આવ્યો હતો તે કાચી માહિતી છે, તે ડેટા છે, પરંતુ તેમાંથી નજીકના વિસ્તારના લોકોનો મોબાઈલ નંબર છૂટો પાડવામાં આવ્યો તો તે ઇન્ફોર્મેશન છે। હવે તે કામની માહિતી છે અને તે માહિતી દ્વારા સુપર સ્ટોરનો માલિક તમામ લોકોને મેસેજ કરશે અને તે મેસેજ લોકો સુધી પહોંચશે, વધુને વધુ લોકો સુપર સ્ટોરની મુલાકાત લેશે અને તે તેની નફાકારક પ્રવૃત્તિ વધારી શકે છે। હવે આપણે ડેટાને સમજી ગયા છીએ, હવે આપણે સમજશું ડેટા બેઝ એટલે કે ડેટા મોડેલ એટલે શું। સામાન્ય રીતે કોઈ પણ પ્રકારની માહિતી જ્યારે સાચવવામાં આવે છે ત્યારે તે ડેટા મોડેલ બને છે। દાખલા તરીકે આપણે દરેક વ્યક્તિ કે દરેક જીવિત વ્યક્તિ એ ડેટા મોડેલનો ક્યાંક ને ક્યાંક ઉપયોગ કરે છે, આપણે પોતે પણ ઘણા બધા ડેટા મોડેલનો ઉપયોગ કરીએ છીએ। જેમ કે વર્ષો પહેલાં આપણે આપણા સંબંધી આપણા મિત્રોની માહિતીને સાચવવા માટે એક ડાયરી રાખતા હતા। આ ડાયરીમાં જે તે વ્યક્તિનું નામ, તેના સરનામા અને તેના ફોન નંબર જેવી વિગતોને સાચવતા હતા, આ પણ એક પ્રકારનો ડેટા મોડેલ છે। આ ઉપરાંત ભારત સરકાર આધાર કાર્ડ દ્વારા ભારતના તમામ પ્રકારના નાગરિકોની માહિતીને સાચવે છે। આ સિવાય પાસપોર્ટ ઓફિસ જેટલા પણ પાસપોર્ટને ઇસ્યુ કરે છે તેની તમામ પ્રકારની માહિતીને સાચવીને તેના કોમ્પ્યુટરમાં રાખે છે। આ સિવાય ડોક્ટર્સ કે હોસ્પિટલ તેમાં વિઝિટ કરેલા દર્દીઓના તમામ પ્રકારના ડેટા અને દર્દીને થયેલી તમામ પ્રકારની બીમારીની માહિતીનો સંગ્રહ કરીને રાખે છે, અને આ માહિતી જ્યારે
वपराशकर्ता द्वारा फरीवार संस्थाओंमांथी कोई एक संस्था ने विजिट करवामां आवे त्यारे ते डेटानो फरीवार उपयोग करवामां आवे छे। तेथी ज आ डेटानो लांबा समय सुधी संग्रह करवामां आवे छे। आधार कार्ड एक वक्त बनी गया बाद कोई व्यक्ति तेमां फेरफार करवा माटे आवे तो आधार कार्ड में जे विगतों में फेरफार करवानो होय मात्र तेज विगत में फेरफार करवामां आवे छे। बाकीनी विगतो जेम हती तेम ज साचवेली होय छे। आ लांबा गाळानी माहिती खूबज विस्तृत समय सुधी साचवीने राखवामां आवे छे जेथी गमे त्यारे फरीवार तेनो उपयोग करी शकाय। एटले डेटाबेज ने तमे एम कही शको छो के एकबीजा साथे संबंधित माहितीनो व्यवस्थित करायेलो संग्रह एटले डेटा मॉडल डेटानो जत्थो तेने तमे डेटाबेज तरीके ओळखी शको छो। सामान्य रीते आ डेटाना व्यवस्थित અને એકબીજા સાથે સંબંધિત રીતે સંગ્રહ કરવા માટે જે સોફ્ટવેરોનો ઉપયોગ કરવામાં આવે છે તે તમામ સોફ્ટવેર RDBMS તરીકે ઓળખવામાં આવે છે, જેને રિલેશનલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે। આ પ્રોગ્રામ્સમાં આપણે એક વખત ડેટા દાખલ કરી દીધા બાદ તેમાં નવો ડેટા ઉમેરી શકીએ છીએ। ઉમેરેલા ડેટા ઉપર વિવિધ પ્રકારની પ્રક્રિયાઓ કરી શકીએ છીએ, જેમાં डेटा ने एक वार उमेरी दीधा बाद तेमा कोई विगत में फेरफार करवो, डेटा ने काढ़ी नाखो, नवो डेटा उमेरवो, डेटा ने अपडेट करवो, जेवी तमाम प्रकारनी प्रक्रियाओ करी शकाय छे तेने ज रिलेशनल डेटाबेज मैनेजमेंट सीस्टम तरीके ओळखवामां आवे छे। आजे कम्प्यूटर सीस्टम में खूब ज विस्तृत प्रमाण में RDBMS प्रकारना सॉफ्टवेर उपलब्ध है। तेमाना केटलाक सॉफ्टवेर ए ओपन सोर्स प्रकारना छे, जेनो कोई मालिक नथी परंतु तेनी केटलीक संस्थाओ जाळवणी करे छे। जो प्राइवेट खरीदी करेला सॉफ्टवेर होय तो MS एक्सेस ए तेनु सौथी मोटामां मोटू उदाहरण छे। आ उपरांत ओरेकल, सेबस, इंग्रेस, MySQL अने SQL ए खूब ज प्रचलित RDBMS ना उदाहरण छे। अहीं आपणे ओपन सोर्स प्रकारना एटले के जेनो कोई मालिक नथी એવા પ્રકારના અને માત્ર સંસ્થાઓ જાળવણી કરે છે તે પ્રકારના ડેટાબેઝ મેનેજમેન્ટ સોફ્ટવેરની વાત કરવાની છે। તો બેઝ ઓપન ઓફિસમાં જે પેકેજ આપવામાં આવેલું છે આ પેકેજનો એક ભાગ એટલે કે બેઝ પ્રોગ્રામ એ આ જ પ્રકારનો સોફ્ટવેર છે જે આપણને RDBMS પ્રકારની સુવિધાઓ પ્રોવાઈડ કરે છે। ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરવા માટે સૌપ્રથમ ડેટાબેઝને વ્યાખ્યાયિત કરવો જરૂરી છે। ઉદાહરણ તરીકે તમે શાળામાં જ્યારે એડમિશન લો ત્યારે તમારી પાસેથી એક ફોર્મ ભરાવીને તમારી વિગતોનો સંગ્રહ કરવામાં આવે છે। આ વિગતોને એક ફાઇલની અંદર યોગ્ય રીતે સ્ટોર કરવામાં આવે છે જેથી ગમે ત્યારે શાળા દ્વારા તમારી માહિતીનો ફરીવાર ઉપયોગ કરી શકાય। પરંતુ માત્ર ડેટાનો સંગ્રહ કરવાથી તે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ નથી બનતી, પરંતુ સમયાંતરે તેમાં યોગ્ય સુધારા વધારા કરવામાં આવે તે પણ ખૂબ જ જરૂરી બાબતો છે। જ્યારે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે ત્યારે કેટલીક બાબતો ડેટાબેઝ ઉપર કરવી ખૂબ જ જરૂરી છે। આવી જ કેટલીક બાબતોમાં એકવાર જ્યારે ડેટાબેઝ બની જાય ત્યારબાદ સમયાંતરે તેનું નિરીક્ષણ કરવું ખૂબ જ જરૂરી છે। આ સિવાય કેટલીક પ્રક્રિયાઓ કરવી એ આવશ્યક બની રહે છે। જ્યારે કોઈ નવો વ્યવહાર કરવામાં આવે ત્યારે તે વ્યવહાર ડેટાબેઝમાં ઉમેરવો અથવા તો ડેટાબેઝમાંથી કાઢી નાખવાનો હોય તો કાઢી નાખો અથવા તેની નોંધ ડેટાબેઝમાં થાય તે ખૂબ જ મહત્ત્વનું છે। જ્યારે કોઈ પણ પ્રકારનો સુધારો ધ્યાનમાં આવે ત્યારે તે સુધારો તમારા ડેટાબેઝમાં તાત્કાલિક ધોરણે કરી નાખવો જોઈએ। જો આમ કરવામાં ન આવે તો તે સુધારો લાંબા ગાળે નુકસાનકર્તા બને છે। દાખલા તરીકે કોઈ વિદ્યાર્થી શાળામાંથી એડમિશન લઈ જાય છે તો તે વિદ્યાર્થીનું નામ શાળાના રજિસ્ટરમાંથી શાળાના ચોપડામાંથી કમી કરવું ખૂબ જ જરૂરી છે। જો આમ કરવામાં ન આવે તો શાળામાં કુલ વિદ્યાર્થીઓની સંખ્યાનો તફાવત આ ઉપરાંત તે વિદ્યાર્થી જે શાળામાં નથી તેને શાળા દ્વારા કરવામાં આવતા મેસેજ કે શાળા દ્વારા મોકલવામાં આવતી નોંધ એ બધું જ મળે છે જે નુકસાન કરતા છે। જો કોઈ પણ પ્રકારનો ડેટા બિનજરૂરી જણાય તો તેની તાત્કાલિક ધોરણે ડેટાબેઝમાંથી ડિલીટ કરવો જોઈએ। ડેટાબેઝને સાચવવા માટે તેની યોગ્ય જાળવણી કરવી જોઈએ।
जो कोई माहिती अधूरी के अपूरती लागे तो तात्कालिक धोरणे ते माहितीनी पुनःप्राप्ति करवी जोईए। ज्यारे एकवार डेटाबेस बनी गया बाद तेनी सुरक्षा अंगेनी पण खातरी करवी जोईए। डेटाबेस बनी गया बाद तेना बेकअपनी पण आपणे व्यवस्था करवी जोईए। बेकअप एटले ज्यारे एक कॉम्प्यूटर सिस्टम के एक जग्याए तमारो डेटा सचवायेलो होय तो तेनी बीजी नकल के तेनी बीजी जेरोक्स જ્યારે જરૂર પડે ત્યારે ઓરિજિનલ ડેટામાં કોઈ નુકસાન પહોંચે તો આપણે બેકઅપમાંથી તે ડેટાને ફરી પાછા પુનઃ મેળવી શકીએ છીએ। આ ઉપરાંત એક જ સમયે એક કરતાં વધુ વપરાશકર્તાને તે જ ડેટાબેઝ વાપરવા માટેની સગવડ આપવી જોઈએ। જેમ કે આપણી સંસ્થા દ્વારા બનાવવામાં આવેલી શાળાની એપ્લિકેશન એક જ સમયે એક જ ધોરણના તમામ વિદ્યાર્થીઓને એક જ સરખી સુવિધા વાપરવા માટેની સગવડ મળે છે તો તે પણ એક પ્રકારનો ડેટાબેઝ મેનેજમેન્ટ જ છે। આ ઉપરાંત ડેટાબેઝ એ પ્રકારનો બનાવવો જોઈએ કે જેમાં એક કરતાં વધુ ભાષાઓને સમર્થન હોય। જે લોકો ડેટાબેઝનો ઉપયોગ કરવાના છે તેને તેની પ્રાદેશિક ભાષામાં તે ડેટા વાપરવા માટે ઉપલબ્ધ હોવો જોઈએ। ઉદાહરણ તરીકે ગૂગલ દ્વારા પૂરી પાડવામાં આવતી તમામ પ્રકારની સુવિધા દરેક પ્રાંતના લોકોને તેની પોતાની જ ભાષામાં પૂરી પાડવામાં આવે છે। આ ઉપરાંત એક કરતાં વધુ સ્થળેથી ડેટાબેઝમાં સુધારા વધારા કરવા માટેની પણ સગવડ આપવી જોઈએ। આ પ્રકારની ખૂબીઓ ધરાવતો ડેટાબેઝ એ આદર્શ ડેટાબેઝ તરીકે ઓળખાય છે। આ પ્રકારનો ડેટાબેઝ જ્યારે ક્રિએટ કરવામાં આવે ત્યારે તેમાં ડેટાને સંગ્રહ કરવો, ડેટાને પુનઃપ્રાપ્ત કરવો અને બિનજરૂરી ડેટાને ડિલીટ કરવો, આ જ પ્રક્રિયા એ ડીબીએમએસની પ્રક્રિયા છે, એટલે કે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ છે, જેમાં સતત ડેટાની જાળવણી, તેને પુનઃપ્રાપ્ત કરવા, આ ઉપરાંત બિનજરૂરી ડેટાને કાઢી નાખવા, આ તમામ પ્રકારના કાર્યો એ ડીબીએમએસના કાર્યો તરીકે ઓળખાય છે। ડીબીએમએસ એક એવો સોફ્ટવેર છે, એક એવો પ્રોગ્રામ છે જે ડેટાબેઝને વધુ વ્યવહારુ બનાવે છે। આજની દુનિયામાં માત્ર સંગ્રહ કરેલો ડેટા એ નિર્થક છે, તે કોઈ કામનો નથી, પરંતુ તેની સાથે ડીબીએમએસ દ્વારા એ ડેટાનો ઉપયોગ કરવામાં આવે તો તે ખૂબ જ અગત્યનો બને છે, તે ખૂબ જ કામનો બને છે અને જટિલ નિર્ણયો લેવામાં તે ખૂબ જ મદદરૂપ બને છે। આવા જ ડેટાબેઝ મેનેજમેન્ટનું કાર્ય કરવા માટે ઓરેકલ, સેબસ, ઇંગ્રેસ, માયએસક્યુએલ અને બેઝ જેવા પ્રોગ્રામો ઉપલબ્ધ છે। તો હવે પછી આપણે ચર્ચા કરીશું બેઝ પ્રોગ્રામની, જેમાં આપણે એક નવો ડેટાબેઝ ક્રિએટ કરીશું। થેન્ક યુ।